ભારતમાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સાધુ સંતો થઈ ગયા છે જેમણે આવનારા સમયમાં કેવા કેવા દિવસો આવશે એ વાતો ઉપર વિસ્તારથી પોતાના સાહિત્યમાં વર્ણન કર્યું છે. એવા જ એક ગુજરાતી મહાપુરુષ દેવાયત પંડિતના જીવન અને એમની ભવિષ્યવાણીઓ ઉપર આજના વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું. તમને જણાવી દઈએ કે દેવાયત પંડિતની બધી ભવિષ્યવાણીઓ આજે સાચી પડી છે. આ વિડીયોમાં એમની બધી જ ભવિષ્યવાણીઓ ઉપર વિસ્તારથી વાત કરીશું, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા ખાસ વિનંતી. વિડીયો બનાવવામાં ઘણો સમય લાગ્યો છે, માટે થઈ શકે તો વિડીયોને લાઈક કરી અને શેર જરૂર કરજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા દેવાયત પંડિતજીની સાચી પડેલી ભવિષ્યવાણીઓ ઉપર વાત કરીએ. દેવાયત પંડિત દેવળદે નામની નારને આ સાહિત્ય સંભળાવે છે. દેવળદે દેવાયત પંડિતના પત્ની હતા. દેવાયત પંડિત દેવળદે નામની સ્ત્રીને કહે છે કે મારા પાસે જે જ્ઞાન છે, જે દ્રષ્ટિ છે, એ મારા ગુરુ પાસેથી પ્રસાદ સ્વરૂપે મળી છે. દેવાયત પંડિતના ગુરુ શોભાજી હતા. ગુરુ તારો પાર ન પાયો આ ભજન દેવાયત પંડિતજીએ લખ્યું છે. સૌથી પહેલા દેવાયત પંડિતજી કહે છે કે પહેલા પહેલા પવન ફરુકશે, નદીએ નહીં હોય નીર, એટલે કે કળિયુગમાં વાવાઝોડાઓ અને કુદરતી આપતો વધુ આવશે, નદીઓના પાણી સુકાવા લાગશે. આ બે ભવિષ્યવાણીઓ ખરેખર આજના સમયમાં સાચી પડી રહી છે. હજારો વર્ષોથી સક્રિય નદીઓ સુકાવા લાગી છે. પાણીની આજના સમયમાં ઘણી અછત છે. વાવાઝોડાઓ અને આંધી તુફાનોથી હજારો વ્યક્તિઓના મૃત્યુ થાય છે. વાવાઝોડાઓમાં ગામોના ગામ નષ્ટ થયા છે. દેવાયત પંડિતની આ ભવિષ્યવાણીઓ આજના સમયમાં સાવ સાચી પડી રહી છે. તમને જણાવી દઉં કે દેવાયત પંડિત 15મી સદીમાં થઈ ગયા છે. આ ભવિષ્યવાણીઓ એમણે આજથી 500 વર્ષ પહેલા કરેલી છે. એમના જીવન વિશે પણ આજના આ વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું, પણ પહેલા એમની ભવિષ્યવાણીઓ ઉપર નજર કરી લઈએ. પછી દેવાયત પંડિતજીએ કીધું છે કે ઉત્તર દિશાથી સાહેબો આવશે, મોખે હશે હનુમો વીર. અહીંયા સાહેબાનો અર્થ ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર છે. કળિયુગ ઉથાપીને ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર ફરીવાર સતયુગની સ્થાપના કરશે. જ્યારે કલ્કી અવતાર થશે ત્યારે એમના સાથે મહાબલી હનુમાનજી પણ હશે. આ વાતોનો ઉલ્લેખ આપણા ગ્રંથો તથા શાસ્ત્રોમાં પણ થયેલો છે. આગળ દેવાયત પંડિતજી કહે છે કે ધરતી માથે હેમર હાલશે, સુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ ફરિયાદ. ધરતી ઉપર હેમર હાલશે એટલે કે ધરતી ઉપર યુદ્ધના વાહનો ચાલવા લાગશે. આજે ખરેખર આવું થઈ રહ્યું છે. ધરતી ઉપર લાખો યુદ્ધના વાહનો ચાલે છે અને એ યુદ્ધોથી ઘણા લોકોના મૃત્યુ થાય છે. ઘણા વિસ્તારોના નામો નિશાન ભૂસાઈ જાય છે. લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ ફરિયાદ. અહીંયા લક્ષ્મીના બે અર્થ થાય છે, સંપત્તિ અને સ્ત્રી. દેવાયત પંડિતજીની આ વાત પણ આજે સાચી પડી રહી છે. આજે ખરેખર ધન સંપત્તિ લૂંટાય છે. મહિલાઓ ઉપર દુષ્કર્મનો પ્રમાણ વધી રહ્યો છે. પૈસાની લાલચમાં એક ભાઈ બીજા ભાઈનો દુશ્મન બની જાય છે. પારકા પૈસા ઉપર હંમેશા લોકોની નજર રહે છે અને સ્ત્રીઓના સતીત્વ ભંગ થયાની પણ ઘણી બધી ઘટનાઓ આજે જોવા મળી જાય છે. આવી રીતે દેવાયત પંડિતજીની આ વાતો પણ આજના સમયમાં સાવ સાચી પડી રહી છે. આગળ પંડિતજીએ કહ્યું છે કે પોરોરે આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ, કેટલાક ખડગે સહારશે, કેટલાક મરશે રોગ. આ પંક્તિની ચારે વાતો સાચી પડી રહી છે. આજે આપણે જાણીએ છીએ કે અમુક લોકો ખોટી રીતે સાધુ સંત બનીને લોકોને ઠગતા હોય છે અને આ અમુક ઢોંગી માણસોના લીધે ક્યાંક ને ક્યાંક સાચા સાધુ સંતોના હૃદય પણ દુભાતા હોય છે. માણસો દુનિયાને ઠગવા માટે પાપનો સહારો લે છે અને આ પાપના લીધે ભૂકંપો, સુનામીઓ, વાવાઝોડા વગેરે જેવી ઘટનાઓથી ધરતી ખરેખર લાખો માણસોનો ભોગ લઈ રહી છે. કેટલાક ખડગે સહારશે, કેટલાક મરશે રોગ, એટલે કે કળિયુગમાં યુદ્ધોનું પ્રમાણ વધુ હશે. યુદ્ધોથી લાખો કરોડો લોકોના મૃત્યુ થશે, તેમજ માણસોનું શરીર ઘણી બધી બીમારીઓનો ઘર બનશે, એટલે કે રોગચાળાથી લાખો લોકોના મૃત્યુ થશે. દેવાયત પંડિતની આ વાતો પણ આજના સમયમાં સાવ સાચી પડી છે. આજના સમયમાં યુદ્ધોથી અને રોગોથી બંને કારણોથી લાખો લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. આગળ દેવાયત પંડિતજી કહે છે કે ખોટા પુસ્તક, ખોટા પાન્યા, ખોટા કાજીના કુરાન, અસલ જાદી ચૂડો પહેરશે એવા આગમના એંધાણ. આ પંક્તિઓમાં દેવાયત પંડિતજીએ કીધું છે કે પુસ્તકો ખોટા પડશે, જ્ઞાનીઓની કોઈ કિંમત નહીં હોય, લોકો ધર્મગ્રંથોનું પાલન નહીં કરે, માણસો ધર્મગ્રંથોમાં કહેવાયેલી વાતો નહીં માને, સાચા સુરવીરની કળિયુગમાં કોઈ કિંમત નહીં હોય. આવા ભવિષ્યના એંધાણ આજે સાચા પડી રહ્યા છે. કાંકરિયા તળાવે તંબુ તાણશે સોસો ગામની સીમ, રૂડી દિશે રઢિયામણી ભેરા અર્જણ ભીમ. અહીંયા દેવાયત પંડિતજીએ કહ્યું છે કે કલ્કી અવતાર સમયે ભગવાન કાંકરિયા તળાવ પાસેથી યુદ્ધનો આરંભ કરશે. આ સમયે એમના સાથે અર્જુન અને ભીમ જેવા મહાન યોદ્ધાઓ હશે. જતી સતી અને સાબરમતી ત્યાં હોશે સુરાના સંગ્રામ, કાયમ કાળિંગાને મારશે નકળંક ધરશે નામ. યોગીઓ અને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મૂકશે, એટલે કે અધર્મીઓનો કાળ આવશે. સાબરમતી કિનારે સુરાઓનો સંગ્રામ થશે. જે કાળા કામો કરતા હશે એ બધાનો વિનાશ કરવા ભગવાન અવતાર લેશે. આવા દિવસો આવશે કે ભગવાન કલ્કી અવતાર ધારણ કરીને
ખોટા કામો કરનારને સજા આપશે. ઉત્તર દિશાથી સાહેબો આવશે, આવશે જુગજૂનો વીર, કળિયુગ ઉથાપી સતયુગ સ્થાપશે, એવું બોલ્યા દેવાયત પંડિત. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે વિષ્ણુ ભગવાન કલ્કી સ્વરૂપે આવીને કળિયુગનો વિનાશ કરશે, પાપનો નાશ કરશે, દુષ્ટોનો સંહાર કરીને ભગવાન ફરીવાર સતયુગની સ્થાપના કરશે. આવા ભવિષ્યના એંધાણ દેવાયત પંડિતજી દાખવી ગયા છે. આ બધા ભવિષ્યના એંધાણ એમણે 15મી સદીમાં કર્યા હતા. આજે 21મી સદીમાં એમની હરેક ભવિષ્યવાણીઓ સાચી પડી રહી છે. વાવાઝોડાઓની વાત હોય કે નદીઓના પાણી સુકાવાની વાત હોય, ધરતી ઉપર યુદ્ધના વાહન ચાલવાની વાત હોય કે શહેરોના નાશ થવાની વાત હોય, ધન સંપત્તિ લૂંટાવાની વાત હોય કે પછી સ્ત્રીઓની હાલતની વાત હોય, આ બધી જ ભવિષ્યવાણીઓ આજે સાવ સાચી થતી જણાય છે. કલ્કી અવતાર કળિયુગના અંતે થશે. એના સિવાય એમની બધી જ વાતો આજે સાચી પડી છે. આ થઈ દેવાયત પંડિતજીની બધી ભવિષ્યવાણીઓની વાત. હવે એમના જીવન ઉપર પણ તમારું ધ્યાન દોરવા માંગીશ. દેવાયત પંડિતનું જન્મ 15મી સદીમાં જૂનાગઢ જિલ્લાના વંથલી ગામમાં થયો હતો. એમની જન્મ તારીખની માહિતી હજી પણ કોઈને નથી મળી. કહેવાય છે કે એમના માતા પિતા ધર્મપ્રેમી હતા. નાનપણથી જ દેવાયત પંડિત ધાર્મિક વાતાવરણમાં રહેતા હતા. દેવાયત પંડિત નાના હતા ત્યારે જ એમના માતા પિતા અવસાન પામ્યા હતા. દેવાયત પંડિતજી સાધુ સંતોની સેવા કરતા હતા. તેઓ સાધુ સંતો સાથે ઘણી બધી જગ્યાએ જતા હતા. એકવાર બાળ દેવાયત તરણેતરના મેળામાં જાય છે. ત્યાં અલગ અલગ જગ્યાએથી ઘણા મોટા સાધુ સંતો આવ્યા હતા. બાળ દેવાયતને પણ સાધુ સંતોની સંગતમાં રહેવાનું મન થયું. દેવાયતનું મન વૈરાગ્ય તરફ વળ્યું. માટે તેઓ તરણેતરના મેળામાંથી પાછા ફરતા સમયે પોતાના ગામ વંથલી નહીં પણ ગિરનાર આવી ગયા. ગિરનારમાં રહીને તેઓ સાધુઓની સેવા કરવા લાગ્યા. ગિરનારમાં એમણે શોભાજી નામના સાધુ બાબાનો ભેટો થયો. બાળ દેવાયતને શોભાજીના સાનિધ્યમાં ખૂબ રસ પડવા લાગ્યો. દેવાયતજીને શોભાજીએ બોધ આપ્યું અને જણાવ્યું કે તમે સાધુ થઈને નહીં પણ સંસારિક જીવન જીવીને સમાજમાં ધર્મનો પ્રચાર કરો. ગુરુનો બોધ લીધા પછી દેવાયતજી કાશી ગયા. દેવાયતજી પોતાના યુવાન કાળમાં જ ધર્મને કેળે ચડ્યા હતા. કાશીમાં જઈને તેમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ધર્મ અને શાસ્ત્રોનું જ્ઞાન મળવાથી તેમણે પંડિતની ઉપાધિ મળી. આમ દેવાયતમાંથી તેઓ દેવાયત પંડિત થયા. પોતાના ગુરુ શોભાજીના કહ્યા અનુસાર એમણે ઘર સંસાર માંડ્યું. દેવળદે નામની સ્ત્રી સાથે એમણે લગ્ન કર્યા. ઘર સંસાર માંડીને તેમણે પાંચાલ પ્રદેશમાં પોતાનું આશ્રમ સ્થાપ્યું, જ્યાં તેઓ લોકોને ધર્મ અને શાસ્ત્રોનું જ્ઞાન આપવા લાગ્યા. દેવાયત પંડિતના પત્ની દેવળદે પણ ધર્મપરાયણ હતા. દેવાયત પંડિતની જાતિ વિશે મતમતાંતર છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ કહે છે, તો કોઈ બડા બિલેસરના હરિજન બ્રાહ્મણ બતાવે છે, કોઈ તેમને વંથલી ગામના ઉદયશંકર ગોરના પુત્ર બતાવે છે, તો કોઈ માલધારી સંત તરીકે ઓળખાવે છે. ડોક્ટર દલપત સીમાડીએ દેવાયત પંડિતની જાતિ વિશે સંશોધન કરીને એમની જાતિ વિશે એક ચોક્કસ નિષ્કર્ષ કાઢ્યો છે. એમના અનુસાર દેવાયત પંડિતનો જન્મ મેઘવાર પરિવારમાં થયો હતો. દેવાયત પંડિત મહાપંથી માર્ગી હતા. આ વિડીયોમાં દેવાયત પંડિતજીની બધી ભવિષ્યવાણીઓ ઉપર વિસ્તારથી વાત કરીને એમના જીવન વિશેની પણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.